नमस्ते विद्यार्थी मित्रों, केम छो? फरी हूँ आपनी समक्ष सेजल जोशी, धोरण 7 पार्ट 1 राजपूत युग, नवा शासकों अने राज्य विषय लईने आवी छूं। तो आओ आपणे चालू करिए। परंतु मित्रों, चालू करता पहला फरीथी एज कहीश के जो आप अमारी चेनल ने लाइक करता हो तो लाइक अने सब्सक्राइब नुं बटन दबावजो, तेमज तमारा मित्रों मां अने फेमिली मेम्बर्स मां आ अमारा शिक्षण ने लगता विडियो चोक्कस शेर करजो, आभार। तो आओ मित्रों, फरी पार्ट 1 राजपूत युग, नवा शासकों अने राज्य विषय आगळ आपणे वधारे माहिती लईए। गया बे तासमां आपणे आ पाठनी पहला तासमां प्रस्तावना जोई गया। मारा ख्यालथी तमने ए बधुं याद हशे जेमां आपणे राजपूत युगनी स्थापना कई रीते थई तेना बे भाग विशे जाणी गया के उत्तर भारत अने दक्षिण भारतमां राजपूत युगोए कई रीते शासन कर्युं, एमना बे भाग पड्या ए बी आपणे माहिती लीधी के उत्तर भारतमां हर्षवर्धननुं शासन हतुं અને એનું વિશાળ સામ્રાજ્યના નાના નાના ટુકડા થયા અને અલગ સ્વતંત્ર રાજ્યોની નિયુક્ત થયા। તેવી જ રીતે દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું રાજ્ય હતું અને તેમના પણ અવસાન બાદ તેમના એક વિશાળ સામ્રાજ્યને અલગ અલગ સ્વતંત્ર રાજ્યોમાં ડિવાઈડ કરવામાં આવ્યા। વિદ્યાર્થી મિત્રો, અમુક નવા પણ જોઈન થયા હશે આપણા વિડીયોમાં, પણ જો તમારે આગળના અમારા વિડીયો જોવા હોય તો ડાબી સાઈડે આઈકોન, તમારા આઈકોનમાં તમે બધા જ વિડીયો શેર જોઈ શકશો, તો તમે એની ઉપર દબાવજો તો તમને બધા જ વિડીયો તમને અમારા સ્કૂલના જોવા મળશે। તો આવો હવે ફરી આપણે આગળની શરૂઆત કરીએ કે જેમ દક્ષિણ ભારતમાં પણ એક વિશાળ સામ્રાજ્યના નાના નાના રાજ્યો બન્યા હતા એ વિશે આપણે ચર્ચા કરી લીધી। ત્યારબાદ આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશેની ચર્ચા કરી હતી ગયા તાસમાં કે કયા કયા શાસકો આવ્યા, ક્યાં ક્યાં એમને રાજ્યો કર્યા તેની ચર્ચા આપણે આગળના તાસમાં જોઈ ગયા હતા। અને લાસ્ટ ટાઈમ એમાં મેં તમને અહીંયા બોર્ડ ઉપર ગયા તાસમાં 7 રાજ્યોના નામ પણ લખ્યા હતા, જેમાં કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, આ બધા રાજ્યો તમને યાદ હોય તો મેં અહીંયા લખ્યા હતા બોર્ડ ઉપર। જો તમને ના યાદ હોય તો તમે ફરીથી અમારી લિંક ખોલી અને વિડીયો જોઈ શકો છો। હવે આગળના જે તાસમાં મેં તમને છેલ્લે સમજાવ્યું હતું કે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહીલવાડ પાટણની સ્થાપના કરી હતી, ચાવડા વંશની સ્થાપના થઈ। તેમાં અણહીલવાડ પાટણની સ્થાપના વિશેનું પણ મેં તમને કીધું હતું કે વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહીલ ભરવાડ અને તેમનો બીજો મિત્ર ચંપાવાણિયાના નામ પરથી તેમણે અણહીલવાડ પાટણનું નામ વાળ્યું હતું, ત્યાં સુધી મેં તમને કીધું હતું। ત્યારબાદ હવે જોઈએ કે આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશનું બહુ મહત્વ હતું, ચાવડા વંશના શાસકો ત્યાં વધારે વસવાટ કરતા હતા, જેમાં વઢવાણ, દીવ, ભૃગુકચ્છ એટલે જે હાલમાં જેને ભરૂચના નામથી આપણે જાણી શકીએ છીએ, પાટગઢ એટલે હાલમાં તેને લખપત નામથી જાણી શકાય છે, આ બધા રાજ્યોમાં આ બધી જગ્યાએ ચાવડા વંશનું શાસન હતું। હવે મિત્રો, આગળનું જે આપણે શરૂઆત કરવાની છે તે છે સોલંકી યુગ। આ બધા શાસકો ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળે છે, તેમાં ઉત્તર ભારતના રાજ્યોમાં આપણે સોલંકી યુગની પણ મેં તમને યાદ હોય તો આગળ વાત કરી હતી મિત્રો। તો સોલંકી યુગમાં આ જેટલા બી શાસકો થઈ ગયા, જેટલા બી રાજ્યો હતા, બધામાં સોલંકી યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, સુવર્ણ યુગ। અને તેને કેમ સુવર્ણ યુગ કહેવામાં આવે છે તે મેં તમને આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, કારણ કે સોલંકી કાળમાં એટલે કે સોલંકી યુગના સમયકાળ દરમિયાન તેમાં તે રાજ્યની ધાર્મિક, આર્થિક, સંસ્કૃતિ બધી જ પરિસ્થિતિમાં આગળ હતો સોલંકી યુગ। તેના સમયમાં પ્રજાને કોઈ પણ જાતની તકલીફ હતી નહીં અને સોલંકી યુગના શાસકોએ પણ બહુ સારું એવું કામ આપ્યું હતું, બહુ શક્તિશાળી શાસકો થઈ ગયા હતા, જેમાં મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, અજયપાળ, મૂળરાજ બીજા ઘણા બધા શાસકોનો આપણે સમાવેશ કરીએ છીએ। આગળ ચર્ચા કરી તો જેમાં મેં આગળ તમને કીધું હતું કે સિદ્ધરાજ જયસિંહ એ આપણા પાલનપુરના હતા, તેમનો જન્મ પાલનપુરમાં થયેલો હતો। જૂનાગઢના શાસક રાગેખાસ, મિત્રો જૂનાગઢના શાસક રાખેદારની દીકરી હતી
રાણી ઉદયમતી, રાણી ઉદય અને રાણી ઉદયમતીના લગ્ન થયા હતા ભીમદેવ સાથે. કોની સાથે? ભીમદેવ સાથે. ભીમદેવ પ્રથમ સાથે રાણી ઉદયમતીના લગ્ન થયા હતા. અને કહેવાય છે કે રાણી ઉદયમતીએ પાટણમાં એક વાવની સ્થાપના કરી હતી. રાણી ઉદયમતીએ પાટણમાં વાવની સ્થાપના કરી હતી. સ્થાપના કરી હતી જેને આપણે રાણીની વાવ તરીકે ઓળખીએ છીએ. જેને આપણે શેની વાવ તરીકે ઓળખીએ છીએ? રાણીની વાવ, રાણકી વાવ. યાદ આવી મિત્રો, પાટણમાં રાણકી વાવ છે, જે ઘણા બધાએ જોઈ પણ હશે. ઘણી બધી શાળાઓમાંથી પ્રવાસ પણ લઈ જવામાં આવે છે. અને મિત્રો, એક વાત હું તમને કહી દઉં કે રાણકી વાવ જે છે તે રાણી ઉદયમતીએ બંધાવી હતી, અને જે આજે પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો એમને આપેલો છે. યુનાઇટેડ વર્લ્ડ હેરિટેજની સાઇટમાં રાણકી વાવને દરજ્જો મળેલો છે. ત્યારબાદ આપણે જો સિદ્ધરાજ જયસિંહની વાત કરીએ તો એમને પણ બહુ સારા સારા પરાક્રમો કર્યા હતા. અને સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ સોલંકી, તેમણે સોલંકી યુગને સુવર્ણકાળ સાબિત કરવામાં તેમનો પણ ઘણો મોટો ફાળો હતો. આવા ઘણા બધા કામ છે. આ સિવાય પણ તમે નામ સાંભળ્યું તો રાણી મિનળ દેવી, રાણી મિનળ દેવી, રાણી મિનળ દેવી જે છે એ સિદ્ધરાજ જયસિંહની માતા હતા. સોલંકી યુગમાં રાણી મિનળ દેવીને પણ ન્યાયના દેવી તરીકે ઓળખવામાં આવે છે. ન્યાયના દેવી, ન્યાયી દેવી, જે આજે પણ ઇતિહાસમાં જાણીતું છે. જો તમને કોઈ એમ પૂછે કે ઇતિહાસમાં ન્યાયના દેવી કોણ, તો મિત્રો તરત જ નામ આવશે મિનળ દેવી. પણ એ માટે પણ એક પાછળ થોડું જાણવા જેવું છે. જો હું તમને કહું યા ધ્યાન આપો કે તમને એવો પ્રશ્ન થતો હશે કે મિનળ દેવીને કેમ ન્યાયના દેવી કહેવામાં આવે છે, જાણો છો મિત્રો? આવો તમને કહું તો મિનળ દેવીને ન્યાયના પ્રતીક તરીકે માનવામાં આવતા હતા સોલંકી યુગમાં. કેમ? કારણ કે મિનળ દેવીને જોવા જઈએ તો મિનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ, તમને આ બે તળાવ વિશે પૂછે કે આ બે તળાવ કોને બંધાવ્યા હતા, તો મિનળ દેવીનું નામ અગ્રસ્થાને આવશે. તો જ્યારે એમને ધોળકામાં મલાવ તળાવ બાંધવાનો એમને વિચાર કર્યો મિત્રો, ત્યારે એ તળાવનું પહેલા આયોજન કર્યું. અને એ તળાવનો આકાર આખો ગોળ હતો. કેવો હતો મિત્રો? ગોળ હતો. પરંતુ એ તળાવના કિનારે, અહીંયા દાખલા તરીકે કિનારે એક વૃદ્ધ ડોસીનું ઘર હતું, એક વૃદ્ધ ડોસીનું ઘર હતું. હવે આ જે ઘર છે એ આ તળાવની શોભામાં બગાડ કરાવ બગડતું હતું, કારણ કે અહીંયા ખાંચો પડી જાય. તળાવનો આકાર ગોળ હતો, પણ તળાવના એક્ઝેક્ટ કિનારે અહીંયા એક વૃદ્ધ ડોસીનું ઘર હતું, જે આખી તળાવની શોભામાં વિચલિત કરતું હતું. મિનળ દેવી પોતે ખુદ આ વૃદ્ધ ડોસી પાસે ગયા અને તેમને કીધું કે ભાઈ તમારું ઘર અહીંયાથી હટાવવું પડશે. પરંતુ મિત્રો, વૃદ્ધ ડોસીના ઘર પ્રત્યેની જે લાગણી હતી એ લાગણી એમને જોઈ, અને લાગણી જોઈ એ લાગણી એમને મિનળ દેવીને વ્યક્ત કરી, અને મિનળ દેવીએ જે એમની લાગણી જોઈ એ લાગણી પરથી મિનળ દેવીએ આખા તળાવની શોભાને જતું કરી દીધું મિત્રો, અને તળાવનો અહીંયા ખાંચો પડી અને તળાવની સ્થાપના કરી. એટલે મિનળ દેવીને ન્યાયના દેવી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત તેમને સોમનાથ પરનો જે યાત્રા વેરો હતો તે પણ તેમને બંધ કરાવ્યો હતો. એ સિવાય સિદ્ધરાજ જયસિંહની જો આપણે વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહે પણ બહુ સારા સારા કામો કરેલા હતા. અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, નામ સાંભળ્યું હશે આપે, હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને ખૂબ જ પ્રભાવિત કર્યા અને એમને એક ગ્રંથ લખવા માટે એમને આગળ વધાર્યા. તો ત્યારે કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સિદ્ધ શબ્દાનું શાસન નામનો એક ગ્રંથ લખ્યો હતો. તો મિત્રો, તમને અહીંયા પૂછે કે હેમચંદ્રાચાર્ય કયો ગ્રંથ લખ્યો?
करे तो सिद्ध हैं शब्दानु शासन। हेमचंद्राचार्य सिद्धराज जयसिंह की प्रेरणा थी सिद्ध हेम शब्दानु शासन नामनो ग्रंथ लख्यो। एटलुं ने मित्रों, आ ग्रंथ जारे कम्प्लीटली बनी गयो त्यारे तेमने आ ग्रंथ नी शोभा वधारवा माटे हाथी नी अंबोड़ी पर आ ग्रंथ मुकी अने आखा समग्र पाटण शहर मां पदयात्रा निकाली हती। અને તે પદયાત્રામાં આખું પાટણ શહેર સામેલ થયું અને આ ગ્રંથની શોભા એમને વધારી હતી। ખુદ એ સમયે પાટણની ગાદી પર જે રાજા હતા તેમને પણ આમ જનતા સાથે આમ લોકો સાથે પદયાત્રા કરી અને આ રથયાત્રામાં સામેલ થયા હતા। ત્યારબાદ મિત્રો આપણે આવીએ કે ચલો કુમારપાળ। એ સમયે કુમારપાળ ને પણ પાટણ, ત્યારબાદ કુમારપાળ પણ પાટણની ગાદી પર આવ્યા હતા। કુમારપાળ પણ બહુ એક સારા રાજવી તરીકેની નામના આજે પણ ઇતિહાસમાં અદ્વિતીય છે। સિદ્ધ તેમનું પણ હેમચંદ્રાચાર્યનું પણ કુમારપાળના જીવન પર બહુ મહત્વ છે। હેમચંદ્રાચાર્યના કહેવાથી કુમારપાળે શહેરમાં જુગાર રમવાનું બંધ કરાવ્યું હતું। કુમારપાળે શહેરમાં જુગાર બંધ કરાવી તેમજ પશુવધ બંધ કરાવ્યો। એટલે કે પહેલાના સમયમાં પશુઓને લોકો મારતા હતા તેની ઉપર બંધ કરાવવાનું કામ કુમારપાળના ફાળે આવે છે। પરંતુ મિત્રો કોના પ્રભાવથી થઈને? હેમચંદ્રાચાર્યના। હેમચંદ્રાચાર્યના કહેવાથી કુમારપાળે આટલા સારા કાર્યો કર્યા હતા। તે સિવાય પણ મિત્રો જોવા જઈએ તો તેમણે અહિંસાના પાલન માટે પણ કડક પગલાં લીધા હતા અને તેમનાથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્ય કુમારપાળ ચરિત્રની સ્થાપના કરી હતી। તો હેમચંદ્રાચાર્યએ બીજો પણ એક ગ્રંથ લખ્યો હતો કુમારપાળ ચરિત્ર। એટલે મિત્રો કે તેમને કુમારપાળના થી પ્રભાવિત થઈ અને હેમચંદ્રાચાર્યએ કુમારપાળ ચરિત્ર ગ્રંથની સ્થાપના કરી। અને મેં તમને આગળ કીધું એમ મિત્રો કે હેમચંદ્રાચાર્ય થી પ્રભાવિત થઈ અને તેમના કહેવાથી કુમારપાળે જે પાટણ શહેરમાં અથવા રાજ્યમાં જ્યાં પશુ વધ હતો તે બી બંધ કરાવ્યો, તે ઉપરાંત રાજ્યમાં જે જુગારની રમત રમાતી હતી તે પણ એમને બંધ કરાવી અને ત્યારબાદ અહિંસાના પાલન માટે તેમને કડક પગલાં પણ લેવામાં આવ્યા હતા। હવે કુમારપાળ બાદ મિત્રો, કુમારપાળ બાદ અજયપાળ ગાદી ઉપર આવ્યા। અજયપાળનો સમયકાળ એવું કહેવામાં આવે છે કે માત્ર 4 વર્ષ જ એમને શાસન કર્યું હતું અને તેમના 4 વર્ષના શાસન બાદ તેમનું અવસાન થયું હતું। એટલે કે સૌથી ઓછું શાસન કરનાર રાજા જે હતા વાઘેલા વંશમાં તે હતા અજયપાળ અને 4 વર્ષના શાસન બાદ તેમનું અવસાન થયું હતું અને ત્યારબાદ ગુજરાતની ગાદી પર તેમનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો હતો। તેમનો પુત્ર મૂળરાજ બીજો જે અજયપાળના અવસાન બાદ ગુજરાતની ગાદી પર આવ્યા હતા અને ઈસવીસન 1178 ની આસપાસ સિંહાબુદ્ધિ। મિત્રો આ નામ આપણે આગળના ક્લાસમાં પણ એક વાર ભણી ગયા છીએ કે યાદ હોય તો તમને ફરી યાદ કરાવી દઉં કે સિંહાબુદ્દીન અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં, તરાઈનું મેદાન ક્યાં આવ્યું હતું મિત્રો એ પણ મેં તમને કીધું હતું કે થાણેશ્વર અને કરનાલની વચ્ચે જે તરાઈનું મેદાન આવ્યું હતું એ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ અને સિંહાબુદ્દીન વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં પૃથ્વીરાજ ચૌહાણે સિંહાબુદ્દીને સજ્જડ હાર આપી હતી। યાદ છે મિત્રો? તો એ સિંહાબુદ્દીને ફરી ગુજરાત પર આક્રમણ કરી અને એ આક્રમણમાં મૂળરાજ બીજો બહુ નાની ઉંમરના હતા એટલે એમનો અનુભવ પણ એટલો હતો નહીં અને એટલે મૂળરાજ બીજા એમની સામે યુદ્ધમાં ટકી શક્યા નહીં અને એટલા માટે એમની હાર થઈ અને ત્યારબાદ ધીમે ધીમે એવું કહેવાય છે કે સોલંકી વંશનું પતન ચાલુ થયું અને સોલંકી વંશની જે પક્કડ ઢીલી પડી ગઈ હતી એમનું પતન થયું। ત્યારબાદ ગુજરાતમાં આવ્યો વાઘેલા વંશ
વંશ અને એવું કહેવાય છે મિત્રો કે સોલંક વાઘેલા વંશના જે હતા શાસકો એ સોલંકી વંશના વફાદાર સરદાર માનવામાં આવતા હતા તો વાઘેલા વંશના જે શાસકો હતા એ સોલંકી વંશના વફાદાર સરદારો હતા અને એટલા માટે જ તેમની વફાદારીથી ખુશ થઈ અને સોલંકી વંશે તેમને વ્યાઘ્રપલ્લી નામનું રાજ્ય આપ્યું વ્યાઘ્રપલ્લી નામનું રાજ્ય જે હતું તે તેમને આપ્યું કોને આપ્યું અર્ણરાજને આપ્યું અર્ણરાજને આપ્યું અને એટલા માટે જે આગળનો જે વંશ હતો અર્ણરાજ પછીનો તે વંશજોને આપણે વાઘેલા વંશ તરીકે ઓળખવામાં આવે છે અને તે સિવાય બી વાઘે તેમને ચૌલક્ય જાતિના લોકો તરીકે પણ ઓળખવામાં આવે છે વાઘેલા વંશમાં બી બહુ સારા સારા શાસકો મિત્રો થઈ ગયા હતા જેમાં વીરધવલ વિશલદેવ અર્જુન દેવ નામના બહુ મહાન મહાન શાસકો વાઘેલા વંશમાં થઈ ગયા હતા પરંતુ તેમાં વાઘેલા વંશમાં જે વીરધવલ નામના રાજાનું જયારે શાસક હતું ત્યારે તે રાજાના દરબારમાં બે મુખ્ય મંત્રીઓ હતા જેમનું નામ હતું વસ્તુપાલ તેમજ તેજપાલ આ બંને એમ તો વિદ્યાર્થી મિત્રો ભાઈઓ હતા પરંતુ વીરધવલ એવું કહેવામાં આવતું હતું ઇતિહાસમાં કે વીરધવલની શોભા જે વધારતો હતો તે બે આ એમના મુખ્ય મંત્રીઓના કારણે આ બે મુખ્ય મંત્રીઓના કારણે આપણે અંગ્રેજ ને મુસ્લિમોના આક્રમણથી પણ ઘણીવાર બચ્યા છીએ આ જે બે મંત્રીઓ હતા તેના કારણે વાઘેલા વંશ પણ આગળ આવતું હતું પરંતુ જ્યારે ધીમે ધીમે તેમની પકડ ઢીલી થઈ અને ત્યારબાદ જ્યારે કર્ણદેવ વાઘેલા ગાદી ઉપર આવ્યા ત્યારે વાઘેલા વંશનું ધીમે ધીમે પતન થતું ગયું એટલે કહેવાય છે કે ઈસવીસન 1304 ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ઈસવીસન 1304 માં દિલ્હી સલ્તનતની સત્તા આવી પછી એવું કહેવાય છે કે આઠમી સદીના મધ્ય ભાગમાં મિત્રો જે આઠમી સદીનો મધ્ય ભાગ હતો તેને પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે હવે તેને પાલ વંશ કેમ કહેવાય છે કેમ કારણ કે તેમાં દરેક વંશના નામમાં પાછળ પાલ શબ્દ આવે છે તેના કારણે તેને પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે અને પાલ વંશની સ્થાપના કરનાર રાજાનું નામ હતો ગોપાલ જો અહીંયા પણ ગોપાલ નામમાં પાછળ પાલ શબ્દ આવે જ છે તેના કારણે તેને પાલ વંશ તરીકે ઓળખવામાં આવતું હતું એટલે તેને બંગાળના પાલ વંશ નામથી ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો પાલ વંશ જેવું જયારે પતન થયું ત્યારબાદ પાલ વંશના પતન બાદ આવશે સેન વંશ અને સેન વંશના સ્થાપક હતા વિજય સેન તમારા ખાસ યાદ રાખવાનું છે કે આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશની સ્થાપના થઈ હતી પાલ વંશના રાજા એ સ્થાપક હતા ગોપાલ તેથી તેને બંગાળના પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પાલ વંશનું જેમ ધીમે ધીમે પતન થયું ત્યારબાદ સેન વંશની સ્થાપના થઈ અને સેન વંશના સ્થાપક હતા વિજય સેન અને વિજય સેન બહુ નોંધપાત્ર ફાળો એમનો હતો આ સેન વંશમાં શાસક તરીકે અને વિજય સેનના પુત્રનું નામ હતું બલ્લાલ વિજય સેના પુત્રનું નામ હતું બલ્લાલ અને બલ્લાલ સેને બે બહુ મહત્વના ગ્રંથ લખ્યા હતા જે આજે પણ ઇતિહાસમાં બહુ યાદગીર છે તે ગ્રંથનું નામ હતું દાનસાગર અને અદ્ભુત સાગર તેમણે બે ગ્રંથ લખ્યા હતા દાનસાગર અને અદ્ભુત સાગર
तो यू पूछा मां आवे विद्यार्थी मित्रों के दान सागर अने अद्भुत सागर नामना ग्रंथ कोने लख्या था तो बल्लाल एवं पण पूछवा मां आवे के बल्लाल कोना पुत्र हता अथवा कया वंश मां थई गया तो बल्लाल पुत्र हता विजयसेन ना अने जे वंश हतो शेन वंश। हवे आपणे आगळ भी कीधुं के कर्ण ते भागेला जे हता ए भागेला वंश ना छेल्ला शासक तरीके जाणीता हता અને કર્ણદેવ પછી વાઘેલા વંશનું શું થયું પતન થયું પરંતુ કર્ણદેવ પાસેથી ગુજરાત જીતી લીધા બાદ દિલ્હીના સુલતાન જે હતા સુબો નાઝિમોને સુબો તરીકે ઓળખવામાં આવે છે એ નાઝિમોની નિમણૂક કરતા હતા અને તે લોકો જ આખા સમગ્ર રાજ્યનો વહીવટ કરતા હતા અને ઈસવીસન 1407 માં જફરખાન મુજફ્ફરશાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો તો ઈસવીસન 1407 માં કોણ સુલતાન બન્યો દિલ્હી સલ્તનતમાં જફરખાન મુજફ્ફરશાહ એમને નામ ધારણ કર્યું અને પોતે ત્યાંના સુલતાન બન્યા એટલે મિત્રો એવું કહેવામાં આવે છે કે 14મી સદી જે છે એ મુસ્લિમ સત્તાની સદી તરીકે ઓળખવામાં આવે છે તેમાં 14 સુલતાનો થઈ ગયા મિત્રો કેટલા 14 કુલ એટલું યાદ રાખવાનું કે 14મી સદીમાં 14 સુલતાનો થઈ ગયા અને તેમાં અહમદ શાહ મોહમ્મદ બેગડો જફરખાન મોહમ્મદ શાહ બહાદુર શાહ આવા બધા બહુ જ વખણાય તેવા શાસકોનું શાસન ચાલુ હતું। મિત્રો તમને યાદ હોય તો એક જાણવા જેવું કહું કે જે આપણું અમદાવાદ છે એ અમદાવાદની સ્થાપના કોને કરી હતી અહમદ શાહ અને અહમદ શાહના નામ પરથી અમદાવાદ નામ પડ્યું હતું અને એ પણ ઈસવીસન 1411 ઈસવીસન 1411 માં અમદાવાદની સ્થાપના થઈ હતી એના સ્થાપક હતા અહમદ શાહ અને એમના નામ પરથી અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી। 17મી સદીમાં અને પછી એવું કહેવાય છે કે 14મી સદીથી લઈને જ્યારે 17મી સદી સુધી તેમનું શાસન હતું અને ત્યારબાદ 17મી સદીમાં મુઘલ શાસનની શરૂઆત થઈ અને દિલ્હી સલ્તનતનો અંત થયો। તો મિત્રો અહીંયા આપણે આ સાથે આપણું ઉત્તર ભારતના રાજ્ય વિશેની ચર્ચા પણ પૂરી કરીશું અને હવે આવતા તાસમાં આપણે દિલ્હી આપણા દિલ્હી ભારતના રાજ્યો વિશેની આપણે ચર્ચા કરીશું। તો આપનો ખૂબ ખૂબ આભાર અને